नमस्कार, आप જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ। આવો જોઈએ આજના તાજા સમાચાર। છેલ્લા 21 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરનાર અને ગુરુશ્રી ઉમરેતપુરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરનાર એવા શ્રી રાજુભાઈ કે પટેલના અદ્યતન વિશાળ શોરૂમમાં અહીં હોલમાર્ક સાથેના સોનાના દાગીના ખરીદવા માટે સાસુ વહુ તથા દેરાણી જેઠાણી પણ હોંશે હોંશે સોનાના દાગીના ખરીદીને સુવર્ણ ઉત્સવ મનાવી રહ્યા છે। તો સહપરિવાર સોના ચાંદીના દાગીનાની વિશાળ વેરાયટીઝ જોવા માટે અવશ્ય પધારો। અને હા, સોનામાં સરળતાથી રોકાણ કરી શકાય તે માટે સુવર્ણ સમૃદ્ધિ યોજનાનો લાભ તો ખરો જ, તો આજે જ પધારો આરકે જ્વેલર્સ માયા બજાર વિસનગર। વિસનગર થી ઊંઝા જતા માર્ગમાં કાંસા ગામ પાસેનો જાહેર માર્ગ ઉપરના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ રોડ ઉપરથી રોજના હજારો વાહનો પસાર થાય છે અને વિસનગર શહેરમાંથી ઊંઝા માર્કેટ યાર્ડમાં માલના વેપાર ધંધા માટે ભારે ટ્રકોની અવરજવર પણ આ રસ્તા પરથી જ પસાર થાય છે। તો હાલમાં તો આ રસ્તાનું સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર। વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલી શ્રી હરિરુદ્રક્ષમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગઈકાલે રાત્રે સોસાયટીના તમામ બાળકો, યુવાનો અને યુવતીઓ દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરીને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। આ હરિદ્રુપ્લેક્સના પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે અમારી સોસાયટીમાં વર્ષ દરમિયાન આવા દરેક તહેવારો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહ્યા છે અને અમે બધા જ એક જ પરિવારના સભ્યોની જેમ જ સાથ સહકારથી ભારે ઉત્સાહપૂર્વક આ ગણપતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। સોસાયટીના સાથ સહકારથી આજે ગણપતિ મહોત્સવ નિમિત્તે બીજા દિવસે એક સાંસ્કૃતિક વેશભૂષાનું આયોજન કરેલ હતું। એમાં તમામ નાના નાના ભૂલકાઓએ, સોસાયટીના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। એની અંદર અલગ અલગ દેવી દેવતાઓના વેશભૂષા સહિત અલગ અલગ પાત્રો કોરોનાની મહામારીના એક પ્રતિક રૂપે એક નાના યુવાને પણ ભાગ ભજવ્યો હતો। અલગ અલગ આવી જે સાંસ્કૃતિક વેશભૂષાનો તમામ શ્રી હરિરુપ્લેક્સ પરિવાર સોસાયટીના સાથ સહકારથી એક સરસ આયોજન થયેલ હતું। આવી જ રીતે આ શ્રી હરિરુપ્લેક્સ પરિવાર હિન્દુ રાષ્ટ્રની જાગૃતિ માટે અને હિન્દુ રાષ્ટ્રને શોભાયમાન થાય એવા કાર્યક્રમો કરતો રહેશે। શ્રી ગણેશ। વિસનગર શહેરમાં ગોવિંદ ચકલા ચાર રસ્તા પાસે અને આરકે લોકર્સની બાજુમાં માં ખોડિયા ટોયઝ એન્ડ ગિફ્ટ શોપમાં વિવિધ અવનવા રમકડાનો ખજાનો આવી ગયો છે, જેમાં અવનવી રિમોટ મોટર કારનો વિશાળ ખજાનો સાથે રિમોટ વાળી મોટર બાઇક પણ જોવા મળશે। તમારી લાડકી દીકરી માટે બાર્બી ડોલ સહિત વિશાળ નવા રમકડાઓ, તદ્દન નવો સ્ટોક અમારે ત્યાં આવી ગયો છે। રમકડાનો ડબલ ડેકર શોરૂમ, અહીં તમને બર્થડે પાર્ટીનો તથા વિવિધ ડેકોરેશન કરવાનો સામાન પણ મળશે। વિસનગર શહેરમાં તો આટલો વિશાળ રમકડાનો શોરૂમ તમને ક્યાંય જોવા નહીં મળે, તો આજે જ તમારા બાળકોને લઈ પહોંચી જાઓ માં ખોડિયા ટોયઝ એન્ડ ગિફ્ટ શોપમાં તમારા બાળકને મનગમતા રમકડા ખરીદવા। ગોવિંદ ચકલા ચાર રસ્તા આરકે લોકર્સની બાજુમાં વિસનગર। વિસનગર શહેરના ગજુકોઈ વિસ્તારમાં આવેલા શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નંબર 1 દ્વારા શ્રી ગાયત્રી માતાના મંદિરમાં શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 3 દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી, આરતી ઉતારવામાં આવતી હતી અને આજે રવિવારે સાંજે દાદાની મૂર્તિનું વિસર્જન રંગેચંગે કરવામાં આવ્યું હતું। વિસનગરના કમાણા 4 રસ્તા પાસેના ઉમા ફર્નિચરમાં મોનસૂન દડાકો, તો આજે જ ફર્નિચર ખરીદવા માટે પધારો અને 30% જેટલા ફાયદાનો લાભ મેળવો। અહીંના હાજર ફર્નિચરના સ્ટોક ઉપર લોકો લાભ લઈ રહ્યા છે, તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લો। ઉમા ફર્નિચર એસકે યુનિવર્સિટીની બાજુમાં કમાણા 4 રસ્તા પાસે વિસનગર। આજે રવિવારે સાંજે વિસનગર શહેરના કાંસા રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના હોલ ખાતે શહેરના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વિસનગર અને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરની તમામ બહેનોને રક્ષાબંધનની ભેટ સ્વરૂપે અનોખા કાર્યક્રમમાં ગુજરાત જ નહીં પરંતુ દેશના દરેક ખૂણામાં ગુજરાતી ભાષાના પ્રખ્યાત વ્યક્તા એવા કાજલ ઓઝા વૈદના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર શહેરના દરેક વિસ્તારોમાંથી લગભગ 1000 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી। સ્વામિનારાયણ ગુરુકુળનો સમગ્ર હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો। કાર્યક્રમનું સંચાલન વિજાપુરના જાણીતા કલાકાર અને વક્તા શ્રી અજયભાઈ બારોદ દ્વારા કરવામાં આવ્યું હતું।
આજના કાર્યક્રમમાં કાજલબેનને સાંભળવા માટે શહેરની મહિલાઓમાં નગરપાલિકાના મહિલા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટરો, શિક્ષિકા બહેનો, વિવિધ સંસ્થાઓમાં સંકળાયેલી બહેનો પણ હાજર રહી હતી, જેમાં વિસનગર તાલુકાના અને શહેર ભાજપના યુવા કાર્યકરો અને હોદ્દેદારોએ પણ કાજલ ઓઝા વૈદ્યને સાંભળવા હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત જાણીતા ડોક્ટર સ્મિતાબેન જોશીએ પોતાના વક્તવ્યથી કરી હતી. આપણે અહીંયા 90 વર્ષના એક એમને આપણા નજર સમક્ષ લાવીએ, આનું કારણ શું? આનું સિમ્પલ એક જ કારણ, અમેરિકામાં મેઇન સૂત્ર છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને કાજલબેન ઓઝા વૈદ્ય આવી પહોંચતા આયોજકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય ઉપસ્થિત કાજલબેન ઓઝા, ડોક્ટર દીપિકાબેન, સ્મિતાબેન જોશી સહિતના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન અંકિતાબેન પટેલે કર્યું હતું અને તેમાં ધારાસભ્યશ્રીના પત્નીનું નામ બોલવામાં ભૂલ કરતા કાજલબેન અને મીનાબેને ભારે હાસ્ય સાથે કોમેન્ટ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું બુક્કે અને વિવેકાનંદજીના પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકવાને કારણે તેમણે વિડીયો શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો હતો અને કાજલબેન ઓઝાએ પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી. નારી આમ છે ને, નારી આમ છે ને, તો હું મારી વાત શરૂ કરું એ કે ના, આમ તો બધા પાસે ગૂગલમાં ન્યૂઝ આવી ગયા છે. ગુજરાત રાજ્યના નવા સીએમ જાહેર થઈ ચૂક્યા છે અને એ નવા સીએમ ને આપણે આવકારીએ. મને બહુ આનંદ છે અહીંથી આ મંચ પરથી એવી જાહેરાત કરતા કે શ્રી ભૂપેન્દ્રભાઈ આપણા નવા સીએમ છે. અને મને એવું અહોભાગ્ય છે, એવું મારું સૌભાગ્ય છે કે અહીંથી હું સીએમ ની જાહેરાત કરું. તો ઘણી વાર કેવું હોય છે કે આપણે નહીં તો ગેર વખતે ટીવી પર જોતી હોત કે અથવા નવા સીએમ કોણ છે, અહીંથી જાહેરાત કરવાનું આ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. નરેન્દ્ર મોદી વિચારમંચ બહુ સરસ કાર્ય કરી રહ્યું છે. આ પહેલો કાર્યક્રમ છે અને આપણે બધા અહીંયા આવી સરસ રીતે ભેગા થયા છે. અહીંથી કેટલી બધી વાત કરી કે નારી આમ છે ને, નારી જરૂરી છે ને, યત્ર નારી અસ્તુ પૂજ્ય રીતે ને, ભગવાનને મા મળે માટે ભગવાનનો જન્મ થયો ને, બધી વાત સાચી. પણ છતાંય જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી જોઈએ તો સમજાય કે મુંબઈમાં ગઈકાલે જે દીકરી ગુજરી ગઈ જેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, એની સાથે જે હેવાનિયત આચરવામાં આવી હતી એના વિશેની વિગતો વાંચીએ તો રૂવાડા ઊભા થઈ ગયા એવી સ્થિતિ કરવાની છે. હા, કે ના કહેશો તો આપણા બે વચ્ચે સંવાદ છે. ગુજરાતી છોકરી બહુ વાતો છે એટલે ગુજરાતની પોલીસ બહુ કાર્યક્ષમ છે એટલે તો ગુજરાતના પુરુષો બહુ સંસ્કારી છે ને એટલે ગુજરાતની દરેક મમ્મી એના દીકરાને કે બહેન ઉપર હાથ ના ઉપાડાય. હા કે ના? અને માટે ગુજરાતના પુરુષોમાં ડોમેસ્ટિક વાયોલન્સનું પ્રમાણ ઓછું છે, કારણ કે નાનો હોય ને ત્યારથી એની મા એને શીખવે કે બેટા છોકરી પર હાથ ઉપાડે ને બાય બેઠે. અને માટે જ્યારે મોટો થાય ત્યારે એને ખબર પડે કે ના, હાથ ન ઉપાડે પત્ની ઉપર. આપણને મમ્મીએ કહ્યું છે ને, પ્રદેશ બિહાર છત્તીસગઢ તમે જાઓ તો તમને ખબર પડે કે કોને ડોમેસ્ટિક વાયોલન્સ કહેવાય. એના પ્રમાણમાં આપણે બધા બહુ સ્વતંત્ર છીએ, બહુ સુખી છીએ, બહુ જ સારી જિંદગી જીવી રહ્યા છીએ. એ વાતનું આપણને ગૌરવ હોવું જોઈએ, કારણ કે આપણા પીએમ ગુજરાતમાંથી ગયા છે.
એમણે ગુજરાતને નિર્ભય અને ગુજરાતને સુંદર બનાવી ને પછી કેન્દ્રમાં જવાનું નક્કી કર્યું. મને આશા છે કે આપણા નવા સીએમ પણ નરેન્દ્રભાઈના પગલે ચાલશે, ગુજરાતને વધુ વિકાસશીલ, વધુ સેફ રાજ્ય બનાવવા માટે એ વધુ પ્રયાસ કરશે. હવે મારે જે વાત કહેવાની છે, મારે તમારા સૌ સાથે કેટલીક બહુ જ મહત્વની વાતો શેર કરવાની છે. શક્તિ અને પથ આ બેને આપણે જુદા પાડીને આજે જોઈએ. સૌથી પહેલી વાત તો છે શક્તિ. હું તમને બધાને કહું કે પુરુષ કરતા સ્ત્રી વધુ સ્ટ્રોંગ, વધુ બેલેન્સ, વધુ મહત્વપૂર્ણ, અને એનાથી એક ડગલું આગળ ચાલીને તમને કહું તો સૌથી વધુ ગણતરીપૂર્વક વિચારીને વર્તનાર પ્રાણી છે. અને આ માત્ર માનવમાં નથી, આ વિશ્વભરની માદાઓની વાત છે. શિકાર કોણ કરે? દી બચ્ચા ને શિકાર કરતા કોણ શીખવાડે? સિંહ કે સિંહ? સિંહ. ખાવા માટે મહેનત કરવી પડશે બેટા, ચલો શિકાર શીખો. આવું કોણ કે? માછ કે? બધા ઘરોમાં તમે જુઓ, પપ્પા છે ને પિક્ચરમાં પેલો ગેસ્ટ અપીયરન્સ માં આવે ને એવી રીતે આવે, અને ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ, ડેડી ડિઝનીલેન્ડ થી આવે. પપ્પા વડે જ નહીં, પપ્પા ખખડાવે નહીં, પપ્પા બધી ઈચ્છાઓ પૂરી કરે, કેમ કે પપ્પા બસ સમય ઓછો હોય. પપ્પા જે રીતે એમ કરે કે પપ્પા બહુ અલગ આવે, મારા પપ્પા બહુ સારા. તું કોનો દીકો? તો કે મારા પપ્પા ના. કેમ? તો કે મમ્મી કચકચ બહુ કરે. પણ મજાની વાત એ છે કે જે માં કચકચ કરે છે ને, એ જ માં પોતાના બાળકને સભ્યતા, સંસ્કાર, શિક્ષણ અને આ સમાજમાં જીવતા શીખે. નરેન્દ્ર મોદી વિચાર અંશ એ માત્ર જૂની વાતોને, એમણે કહ્યું ભારત યુગ આવશે એકવાર ફરી આપણે આપણી જૂની વાતો, આપણે શૂન્યનું સર્જન કર્યું, આપણે આ કર્યું, આપણે વેદના પ્રણેતા છીએ, આપણે આયુર્વેદના પ્રણેતા છીએ, બધી વાત સાચી, પણ આ બધો ભૂતકાળ છે અને આપણે ફરી ફરીને ભૂતકાળ તરફ જ જોતા રહ્યા છીએ. આપણે ફરી ફરીને ભૂતકાળની ગ્લોરીમાં જ રાખીએ. આધુનિક વસ્ત્રો પહેરેલી છોકરી મગજથી આધુનિક જ હોય, સ્વતંત્ર જ હોય, કોછડી જ હોય, ભારતીય વેદોની જાણકાર નહીં હોય, એવું ધરી લેવાની આપણને ટેવ પડી ગઈ. મારે તમને બધાને, અહીંયા આટલી બધી માતૃશક્તિ છે, અહીંયા આટલી બધી દુર્ગા છે, આટલી બધી દીકરીઓ છે, મારે તમને બધાને એક સવાલ પૂછો. આજે રવિવાર છે, રવિવારના દિવ્ય ભાસ્કરના છાપામાં હશે, વાંચજો. લગ્ન વિષયક જાહેરાત હશે, બધા કેવી છોકરી તમે વાંચો, એક સરખી જાહેરાત હશે, લાંબી ઊંચી ગોરી પાતળી સુંદર સંસ્કારી રસોઈ આપણે એવી, બધાને આવી છોકરી જોઈએ. કોઈ એવું લખે છે કે અમારા ઘરના ડાઇનિંગ ટેબલ પર બેસીને હસી શકે, અમારી સાથે પરિવાર થઈને ભળી જાય એવી છોકરી જોઈએ. દીકરા માટે બહુ પસંદ કરવા જાય ત્યારે દરેક વખતે માં સુંદરતા જુએ, દીકરો સુંદરતા જુએ. હવે મારે તમને બધાને માતૃશક્તિઓને આ સવાલ પૂછવો છે કે બહુ અત્યંત રૂપાણી હોય ઈશ્વરે આવી જિંદગી દીકરા પદુપણ, પણ મોઢું ખોલે ને તો સુરતી કાઢે. આજે પાટીલ સાહેબ નથી આપણી વચ્ચે, પણ નહીં તો એમને ખબર હતી કે આ સુરતી નો અર્થ શું. ખરાબ ભાષા બોલે, સાસુ સસરાનું અપમાન કરે, ઘરમાં આવનારા મહેમાનોનું સ્વાગત ના કરે, એ રૂમ ટુ પ્રોપર તમે અડોજર થાય તો પોર્સેલિનની ડિંગલી વેરી થઈ જશે, પણ રૂપાળી હોય અને છતાંય જીભ બોલે તો તમને એમ થાય કે માં ક્ષમા કર, ખમૈયા કરો માવડી. અને બીજી છોકરી થોડી ઓછી દેખાવી, થોડી કાળી, શક્ય છે કદાચ થોડી જાડી, શક્ય છે વાળ લાંબા નથી, શક્ય છે હરણ જેવી આંખો નથી, શક્ય છે કમળની દાંડી જેવા હાથ નથી, શકુંતલા નથી, સીધી સાદી છોકરી. પણ તમારા ઘરમાં આવેલા કોઈ મહેમાનનું હસીને સ્વાગત ન થાય એવું ન બને,
ઉનાળામાં કુરિયર વાળો પણ આવે તો એકવાર પાણી પીવડાવે, બપોરે ભજન ગીતમાંથી ઉઠી હોય પણ કોઈ તમારે ત્યાંથી આંગણેથી પાણી પીધા વગર ન જાય તો તમે તેમાંથી કઈ બહુ પસંદ કરશો? જો તમે કોકનું નસીબ સુધારી શકતા હો તો પોતાનું સુધારો, તમારે ગ્રહકની કેમ જરૂર છે? પણ એવું થતું નથી. આપણે બધા અંધશ્રદ્ધામાં લીન એવા લોકો છીએ કે આપણે ધોવા કપડા ધોયા નથી, સફેદ કપડા ધોયા નથી કે તરત નમી જઈએ. ભગવાન તો ભીતર હોવો જોઈએ, પહેરવા માટે નથી. એને છોડી શકે છે કોઈ? જુઓ, મને રાજેશ વ્યાસની પંક્તિ બહુ ગમે, તારું કશું ના હોય તો છોડી બતાવ તું, ને તારું બધું જો હોય તો છોડીને આવ તું. કશું છૂટતું નથી, નાનામાં નાની વસ્તુ એ છૂટતી નથી. ઘરમાં વોશિંગ મશીન હોય તો એ બહુ ને કહેવાનું કે કોલર આખે વસી નથી, કોલર ઘસાતા નથી બરાબર વોશિંગ મશીન. તે વોશિંગ મશીન વાળાને ખબર પડી કે એટલે આપણે જાહેરાત બનાવી માસથી ઘસાય, એમને ખબર પડી કે બહુ હેરાન થાય છે. બધી શોધ પુરુષે કરી છે, સ્ત્રીની સગવડ વધારે. આજથી બહુ વર્ષ પહેલા એક એડ આવતી હતી, જો બીબીસી સચમુચ કરતે ત્યારે બહુ પ્રેસ્ટીજ છે, કેસે કરે એવી આ વસ્તુ છે, એવું આ સાધન છે. તમે તમારી પત્ની ને પ્રેમ કરતા હોય, એની સેફટી ઈચ્છતા હો તો પ્રેશર કુકર એને ગિફ્ટ કરો. આમ જોવા જાય ને સ્ત્રીઓ બહુ ફરિયાદ કરે, અમે પીડિત છીએ ને, અમે શોષિત છીએ ને, અમે દુઃખી છીએ ને, અમારા પર અત્યાચાર થાય છે ને. હા થાય છે, પણ ચહેરે મને એવા અંતરિયાળ ગામડાઓમાં જ્યાં કે નો અવાજ આપણા સુધી પહોંચતો પણ નથી. તમારી જાતનું ધ્યાન રાખો, મેડિકલી ખૂબ ખૂબ અવેર થાય. હવે તો બધું ગૂગલ પર ઉપલબ્ધ છે ને, હવે તો ગૂગલ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. પ્લીઝ તમારું ધ્યાન રાખો. સર્વાઇકલ કેન્સર માટેનો ટેસ્ટ, મેમોગ્રાફી, આ દર બે વર્ષે 50 વર્ષ પછી અનિવાર્ય છે, કરાવો પ્લીઝ. તમારું એક્સી ચેક કર્યા કરો. તમે આ ઘરની કરોડરજ્જુ છો, તમારા ઘરની. ગંગા સ્વરૂપ બહેનોને મદદ કરી, હું હંમેશા કહું છું કે ગંગા સ્વરૂપ ન કહો, શક્તિ સ્વરૂપ કહો. જે પિતા અને માતા બંને નો રોલ નિભાવે છે એવી બેન ગંગા સ્વરૂપ નથી, એવી શક્તિ સ્વરૂપ. એને તો ડબલ રોલ કર્યો છે આખી જિંદગી. એને સલામ કરો, એને સેલ્યુટ કરો. એ બિચારી નથી, એ તો પિતા પણ છે અને મા પણ છે, અને સમય સમય અંતરે રોલ બદલે. ખખડાવાનું હોય ત્યારે પિતા થઈ જાય, વાત કરવાનું હોય ત્યારે મા થઈ જાય. એને કેટલી મહેનત કરતા હોય છે, અહીંથી તમને આવી મદદ મળે છે, અહીંથી તમને આવા લોકો મળે છે. કન્યા શિક્ષણ, બેટી બચાવો, બેટી પઢાવો, કેટલું બધું આપણે આપણા દેશમાં બદલાયું છે, પણ એની આપણે નોંધ લેતા નથી. કારણ કે આપણે એની નોંધ લેવી નથી. રસ્તા સુધારતી નથી કર્મચારી પણ આ પાલિકા વાળા નથી. શું જોવું છે એટલું જ, શું નથી કર્યું અંકિતાબેન પટેલે જે બહેનોને કાજલબેનને પ્રશ્ન પૂછવા હોય તે માટે ફરમાઈશ કરી હતી, જેમાં ઘણી બહેનોએ પ્રશ્ન પૂછ્યા પણ હતા. Thank you very much for being here. મારો પ્રશ્ન એ છે કે કેન અ ગુડ લાઈફ પાર્ટનર બી રીલી ફાઉન્ડ, ઓર અ સક્સેસફુલ મેરેજ લાઈફ ઇઝ ઓલ અબાઉટ પુટિંગ ઇન એફર્ટ્સ. આપણા જીવન સાથીને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન ન કરો, આપણા સંબંધને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરો. આપણે શું કરીએ છીએ, સબડકા મારી ચા ના પીઓ, આવા કપડા પહેરી ચા ના જશો સારા નથી લાગતા, આ શું કર્યું?
કેમ આવું કર્યું? માણસ માત્રને પોતાની રીતે જીવવાનો અધિકાર આપવો એ આપણી જવાબદારી છે. મેં હમણાં જ તમને કહ્યું કે એકબીજાની મદદ કરવી, એકબીજાની સાથે રહેવું. જીવનમાં ગમે તેટલું કરીએ છીએ તો એ કંઈક ને કંઈક ખૂટતું લાગે છે. ઘર હોય કે કુટુંબ હોય, પરિવાર હોય, પિયર હોય કે સ્કૂલ હોય, કંઈક ને કંઈક આમ ખૂટતું જ લાગે. તો એના માટે શું કરવું જોઈએ? કંઈ નહીં કરવાનું, એને ખૂટતાની સાથે સ્વીકારી લેવાનું. તમે જેના મંદિરમાં જઈને રડો છો ને એને કેટલું દુઃખ છે, રામ સીતા વગર જીવ્યા. કૃષ્ણએ કેટલી નાની ઉંમરમાં માને છોડવી પડી, પછી પ્રેમિકાને છોડી, પોતાના પગમાં તીર ખાઈને એમણે મૃત્યુને આમંત્રણ આપ્યું. તો ઈશ્વરને પણ દુઃખ છે, એને જિંદગીમાં કંઈ ખૂટે છે. કૃષ્ણ જો રામ અને તેના જવાબ કાજલબેન ઓઝા વૈદ્ય સરસ રીતે આપ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠકે પણ રસપૂર્વક કાર્યક્રમ માણ્યો હતો. આજના કાર્યક્રમની આભાર વિધિ નરેન્દ્ર મોદી વિચાર મંચના તરુણાબેન દરજીએ કરી હતી. આજનો કાર્યક્રમ ધારાસભ્ય ઋષિભાઈ સૌમ્યને હતા અને કાજલબેન ઉજા દ્વારા વિસનગરની તમામ બહેનોને નારી શક્તિ, શક્તિપત નારી શક્તિ વિશે ખૂબ બહેનોને પ્રોત્સાહન મળે, બહેનોના પ્રશ્નો દૂર થાય એ માટે આજે વિસનગર બહેનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો. જેમાં 1000 બહેનો ઉપસ્થિત હતા, મહેમાન આમંત્રિત હતા અને બહેનોના ઘણા બધા પ્રશ્નો કાજલબેન ઓઝાએ સોલ્યુશન આપેલું છે. આજના પ્રોગ્રામનો આભાર તો આમ જોવા જઈએ તો ખાસ આપણા ધારાસભ્ય ઋષિકેશભાઈએ બહેનોને રક્ષાબંધનના ભેટ સ્વરૂપે કાજલબેન ઓઝાનું વક્તવ્ય આપ્યું હતું, બહેનોને દ્વારા પૂરું પાડ્યું હતું. અને ખાસ આભાર તો વિસનગરની તમામ બહેનો હાજર રહી અને આ પ્રોગ્રામને નિહાળ્યો એ બદલ તમામ બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વિસનગર શહેર અને તાલુકાના લોકોની સેવામાં અત્યારના સંજોગોમાં દવા ખરીદી કરવા માટે લોકો આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા હોય ત્યારે બજારમાં મળતી દવાઓ અમારા કિસાન મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં 5% થી 70% સુધીના વળતરે મળશે. તો આજે જ મુલાકાત લો, એપીએમસી વિસનગર સતત તમારી સેવામાં હાજર રહેશે. કિસાન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, સમય સવારે 8:30 થી 12:30, બપોરે 2:30 થી 5:30 સુધી. અમે આપની સેવામાં હાજર છીએ. સંપર્ક કરો વિવેક પટેલ 82003378031, કમલેશ પટેલ 99132-69-532. અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544. વિસનગર કે ન્યૂઝ.